નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. ગાંધીના ગુજરાતમાં અને દાદાના રાજમાં દારૂના દરબારો પર હપ્તાની પૂનમ ભરતી પોલીસના 35 વિડીયો ધારાસભ્ય ચેતર વસાવાએ કર્યા જારી. ઉચ્ચ પોલીસ અધિકારી અને ભાજપના કમલમ સુધી હપ્તા જતા હોય તો જ આટલા મોટા પ્રમાણમાં ભરૂચમાં દારૂના ઠેકા ચાલે, ચેતર વસાવાના આક્ષેપ. સરકાર અને પોલીસ તંત્ર જો આ ઠેકા અને હપ્તાખોરી કરનાર પર કાર્યવાહી નહીં કરે તો 7 દિવસ બાદ જનતા રેડની ચીમકી. બોગસ કચેરી બાદ આપના ધારાસભ્ય ચેતર વસાવાએ નર્સિંગ કોલેજના આડમાં ચાલતી કોલેજો સામે હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો. ઇન્ડિયા ગઠબંધનના કાર્યાલય ખાતે 80 થી વધુ નર્સિંગની વિદ્યાર્થીનીઓ જઈ ચેતર વસાવાને રજૂઆત કરી. આવનાર દિવસોમાં આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ચાવ કરનાર સંચાલકોનું મસ્ત મોટું કૌભાંડ ખુલ્લું પાડવામાં આવશે, જણાવ્યું ચેતર વસાવાએ. હાંસોટના આસ્થા ગામે કોલસા કાંડ. ગેરકાયદેસર સ્ટોર, 36,000 મેટ્રિક ટન કોલસો અને મશીનરી સીઝ કરાઈ. મામલતદારના દરોડામાં અનઅધિકૃત સ્ટોરેજ કરેલ હજારો ટન કોલસો, હાઇવા અને હિટાચી મશીનો મળી આવ્યા. તંત્રએ રૂપિયા 27,36,00,000 મુદ્દામાલ જપ્ત કરી તપાસ ભૂસ્તર વિભાગને સોંપી. અંકલેશ્વર પંથકમાં તાજેતરમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં વધારો. ટામેટા, ભીંડા સહિતના શાકભાજીના ભાવ 100 ને પાર. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી મોસમના 30% વરસાદ વચ્ચે 35% વાવણી. પહેલા રાઉન્ડમાં ખરીફ પાકોનું અંદાજિત 1.54 લાખ હેક્ટરમાં નોંધપાત્ર વાવેતર. જિલ્લામાં 59,525 હેક્ટરમાં કપાસ, 24,645 તુવેર તથા 4800 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર. ભરૂચ જિલ્લામાં મોટા પાયે ઇંગ્લિશ અને દેશી દારૂના ઠેકા ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હોય તો જ ચાલે તેવા નિવેદન સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ દારૂના ઠેકા પરથી હપ્તા લેતી પોલીસના 35 વિડીયો જારી કરતા ખળભળાટ મચ્યો છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કર્યો છે. ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ તેમની સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે. આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોની મદદ કરે છે તેવું નિવેદન આપી સાથોસાથ પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના 35 જેટલા વિડીયો આ યુવાનોએ MLA ચૈતર વસાવાને આપ્યા છે, જેમાં LCB, SOG અને B ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે તેવા વિડીયો ફૂટે છે તેવો આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો છે. ચૈતર વસાવાએ દારૂના ઠેકા પરથી હપ્તા લેતા પોલીસના 35 વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરી સરકારને કહ્યું છે કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. આ પોલીસની રહેમનજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે તેવો સવાલ પણ આપના ધારાસભ્યએ ઉઠાવ્યો છે. સાથે જ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જતો હશે તેવું પણ આપ MLA લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ આ રીતે ખુલ્લેઆમ વેચાય. ચેતર વસાવાએ સરકાર અને પોલીસ તંત્ર જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારી આમાં જોડાયેલા છે તેમના પર કાર્યવાહી નહીં કરે તો 7 દિવસ બાદ રસ્તા પર ઉતરવાની ચીમકી આપી છે. સાથે જ આપ દ્વારા દારૂના ઠેકાઓ ઉપર જનતા રેડ કરી આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરાશે તેવું પણ નિવેદન જારી કરાયું છે.
આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલવાળું દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે. પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના 35 જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે. એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે, તો આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આજે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે. તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ, જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે, જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે, દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું, એ પોલીસ એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે. એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર, જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અંકલેશ્વરમાં ચાલતી ખાનગી યુનિવર્સિટીની 3 નર્સિંગ કોલેજના સંચાલકોએ આદિવાસી વિદ્યાર્થિનીઓની સ્કોલરશીપ ચાઉ કરી ધમકી આપતા વિદ્યાર્થિનીઓએ ઇન્ડિયા ગઠબંધનના કાર્યાલય ખાતે આપના ધારાસભ્યને રજૂઆત કરી. અંકલેશ્વર શહેર અને તાલુકાની આમ જનતાના પ્રશ્નો સાંભળી અને તેના નિરાકરણ માટે અંકલેશ્વરના ચૌટા નાકા પાસે ઇન્ડિયા ગઠબંધનના કાર્યાલય લોકસભાની ચૂંટણી સામે કાર્યરત કરવામાં આવ્યું છે, જે કાર્યાલય ખાતે આજરોજ ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય આગેવાનો ભેગા થયા હતા. તે સમયે અંકલેશ્વરમાં ચાલતી ખાનગી યુનિવર્સિટીની 3 નર્સિંગ કોલેજની 80 થી વધુ વિદ્યાર્થિનીઓ રજૂઆત કરવા માટે આવી પહોંચી હતી અને 3 નર્સિંગ કોલેજોમાં અભ્યાસ કરતી યુવતીઓને તાલીમ અને નોકરી આપવાના બહાને તેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ સ્કોલરશીપ ચાઉ કરી તમામ ડોક્યુમેન્ટ પરત નહીં આપી સંચાલકો ધમકી આપતા હોવાની રજૂઆત કરી હતી. વિદ્યાર્થિનીઓની રજૂઆત સાંભળી ધારાસભ્યએ તેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત અપાવવા સાથે જો સંચાલકો ડોક્યુમેન્ટ નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવા સાથે આ મુદ્દે ગાંધીનગર ખાતે રજૂઆત કરવાની ખાતરી આપી હતી અને ગુજરાતમાં નર્સિંગના નામે ચાલતા કૌભાંડ અટકાવવા માટે જોઈએ તેવી માંગણી પણ કરી હતી. અને આવી ખાનગી યુનિવર્સિટી દ્વારા ગુજરાતભરમાં ચાલતી કોલેજોના વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવતી છેતરપિંડી માટે હેલ્પલાઇન નંબર બહાર પાડી જે બહેનોને પ્રશ્ન હશે તેઓ સમક્ષ મૂકશે તો તેઓની ટીમ દ્વારા ન્યાય માટે પ્રયાસ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. અમે જીએનએમમાં એડમિશનમાં કમલ ફાઉન્ડેશનમાં રાજપીપળા લીધું છે, પછી ત્યાં અમને કીધું કે એક વર્ષની બસ ખાલી 39,000 જ ફી ભરવાની છે. 39,000 ફી ભરવાની છે, પછી અમને જ્યાં એક્ઝામ માટે લઈ જશે ને ત્યાં બસ અમને છે ને ત્યાં હોસ્ટેલમાં રહેવાનું નહીં પણ અમને હોટલમાં રાખે છે. અમારી સાથે તો છે 40-50 એવા વિદ્યાર્થી છે. હા, અમે કોલેજ પર જઈએ ને તો રાજપીપળાથી તો અમને કઈ જવાબ જ નહીં આપે, ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાઓ સુરત સેન્ટર પર જાઓ, પછી ત્યાં તમને બધું જવાબ આપશે. અને અમે એડમિશન લેવા ગયા ત્યાં તો ત્યારે અમને એવું કંઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે, એવું તો અમને ત્યારે કંઈ કીધું જ નહીં હતું. ને અત્યારે અમે ડોક્યુમેન્ટ્સ માટે જોઈએ તો એ લોકો કહે કે અત્યારે એક્ઝામ આવવાની છે, તમે લોકો એક્ઝામ આપવા માટે જજો, ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી. હા, અમે સુરત મેટા સ્કૂલે છે ત્યાં એડમિશન માટે ગયા હતા તો ત્યાં બી પણ અમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જ માંગે છે, કોઈ એડમિશન ના એવું તો નહીં. આજે અમે અમારી અંકલેશ્વરની ઓફિસમાં છે ત્યારે તમે જોઈ શકો છો 100 થી વધારે વિદ્યાર્થીની બહેનો એમની રજૂઆત લઈને અમારી સમક્ષ આવી છે અને એ બહેનોએ જે અરજીઓ આપી છે બધી મેં ચકાસી છે તો તમામ બહેનો આદિવાસી સમાજની છે. આદિવાસી વિસ્તારમાં જીએનએમ એસઆઈ અને એએનએમના નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે, અમારી બહેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે. એમનું સૌ પ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે. એમની સ્કોલરશીપ મદદનીશ કમિશનરમાંથી જે સ્કોલરશીપ આવે છે એ 3-3 વર્ષની સ્કોલરશીપ પણ લઈ લેવામાં આવે છે. એમને નથી ડિગ્રી મળતી,
કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા, ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે. આજે એન્જલ કોલેજ હોય, નર્મદા નર્સિંગ કોલેજ હોય, અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે, ત્રણ કોલેજની મારી વિદ્યાર્થીની બહેનો આવી છે. ત્યારે અમે આવનાર દિવસમાં સરકારશ્રીને ઉચ્ચસ્તરીય રજૂઆત કરવાના છે. ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બહેનોનું ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશીપ લઈને કરવામાં આવી રહ્યું છે, તે અટકવું જોઈએ અને આ બહેનોને ન્યાય મળવો જોઈએ. અમારે બીજું કંઈ નથી જોઈતું, આ બહેનોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બહેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે. અગર સંચાલકો આ બહેનોનું પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવી છે. હાંસોટ મામલતદાર અને તેમની ટીમે આસ્તા ગામે બે મહિનાથી ગેરકાયદેસર અનઅધિકૃત રીતે સ્ટોરેજ કરાતા 36,000 મેટ્રિક ટન કોલસાના જથ્થાને સીઝ કર્યો. હાંસોટ તાલુકાના આસ્તા ગામે એક ખાતેદારની જમીનમાં ગેરકાયદેસર કોલસાના પહાડો ખડકી દેવામાં આવ્યા હોવાની માહિતી મામલતદારને મળી હતી. માહિતી આધારે હાંસોટ મામલતદાર રાજન વસાવાએ ટીમને સાથે રાખી દરોડો પાડ્યો હતો. દરોડામાં ચંદ્રકાંત નામના ખાતેદારની જમીન પર ખડકાયેલા કોલસાના પહાડો જોઈ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. સ્થળ પર રહેલા લોકોની પૂછપરછ કરતા આ કોલસાના વિપુલ જથ્થા અંગે કોઈ પણ સંતોષકારક જવાબ કે બિલ્ટી સહિત આધાર પુરાવા મળી આવ્યા ન હતા. મામલતદારની ટીમની પ્રાથમિક તપાસમાં આ કોલસો હજીરા ખાતેથી લાવી અહીં સ્ટોર કરાતો હોવાનું અને છેલ્લા બે મહિનાથી આ પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સુરતના સચિનમાં આવેલી સ્ટીમ હાઉસ કંપનીનો આ કોલસાનો જથ્થો હોવાનું ખુલતા ટીમે કંપનીના સત્તાધીશોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે સંપર્ક થઈ શક્યો ન હતો. સ્ટીમ હાઉસ કંપની સચિનમાં 2014માં સ્થપાઈ છે, જે બાદ અંકલેશ્વર GIDC માં કાર્યરત કરાઈ હતી. આ કંપની ઉદ્યોગોને કોમ્યુનિટી બોઇલર પ્રદાન કરે છે, એટલે કે ઉદ્યોગોએ પોતે બોઇલર બનાવીને અને કોલસો કે અન્ય બળતણ રાખવાની તેમજ રોકાણ કરવાની જરૂર રહેતી નથી. કંપનીના બોઇલરમાં ઉત્પન્ન થતી સ્ટીમ વરાળ તે પાઇપલાઇનમાં મારફતે બીજા ઉદ્યોગોને પૂરી પાડે છે. અંકલેશ્વરમાં કંપનીનું 60 ટન પ્રતિ કલાકની ક્ષમતાનું બોઇલર આવેલું છે. આ બોઇલરમાં કોલસો બાળી તેમાંથી પેદા થતી વરાળ અન્ય કંપનીએ વેચાય છે. હજીરાથી કોલસો લાવી હાંસોટમાં આ કોલસો સ્ટોરેજ કરાતો હતો, જેને અંકલેશ્વર બોઇલરમાં બાળવા રવાના કરવામાં આવતો હતો. મામલતદારની ટીમે આસ્તા ગામે ગેરકાયદેસર અનધિકૃત સ્ટોરેજ કરાયેલ 36,000 મેટ્રિક ટન કોલસા સાથે સ્થળ પરથી એક હાઇવા હિટાચી મશીન સીઝ કર્યા છે. અંદાજિત રૂપિયા 28,48,00,000 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ ભરૂચ ખાણ ખનિજ વિભાગને સોંપવામાં આવી છે. અંકલેશ્વર APMC માં વિવિધ શાકભાજીના ભાવ વધારો થતા જ ગૃહિણીઓનું બજેટ ફરી ખોરંભે પડ્યું છે. ટામેટા ભીંડા સહિતના શાકભાજીના ભાવ રૂપિયા 100 ને પાર થતા ગૃહિણીઓની ચિંતા વધવા પામી છે. મોંઘવારીની હરણફાળ વચ્ચે તાજેતરમાં જ ભારે વરસાદને પગલે રાજ્યમાં શાકભાજીના પાકને થયેલ નુકસાનને લઈ શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. આ પરિસ્થિતિ વચ્ચે વરસાદને લઈ ખેડૂતો વાવણીમાં જોડાયા છે, પરંતુ શાકભાજીની અછત પણ સર્જાઈ રહી હોય શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શાક માર્કેટમાં રૂપિયા 20 કિલો મળતા ટામેટાના ભાવ રૂપિયા 100 ને પાર પહોંચ્યા છે. ભીંડા રૂપિયા 25 થી રૂપિયા 35 ના ભાવે મળતા હતા, તે 70 થી 90 રૂપિયાના કિલો મળી રહ્યા છે, જ્યારે અન્ય શાકભાજીના ભાવ પણ વધતા જતા મધ્યમ અને ગરીબ વર્ગ માટે મૂંઝવણમાં મુકાવાનો વારો આવ્યો છે. છૂટક વેપારીઓને ત્યાં આવતો શાકભાજીનો જથ્થો વરસાદી વાતાવરણ વચ્ચે માર્કેટયાર્ડમાંથી જ નહીં આવતા તેઓ પણ ભાવ વધારવા મજબૂર બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રથી આવતો શાકભાજીનો જથ્થો મર્યાદિત બનતા તેની સીધી અસર અંકલેશ્વરના શાક માર્કેટમાં વર્તાય છે. ટામેટા ભીંડાના ભાવમાં દેખીતો 100% વધારો જોવા મળી રહ્યો છે, તો સ્થાનિક શાકભાજીના વિતરકોએ પણ અન્ય શાકભાજીના ભાવમાં પણ 40 થી 50% વધારો ઝીકી દેતા ગૃહિણીઓના બજેટ ઉપર તાપ મૂકવાની નોબત સર્જાય છે. જોકે જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યું હતું કે કેટલોક સમય શાકભાજીમાં વધારો જોવા મળશે, બાદમાં ભાવો સામાન્ય બની જશે. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ વરસી ચૂક્યો છે. નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર શરૂ થઈ ચૂક્યું છે. સારા વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવીણ માંડણીના જણાવ્યા અનુસાર જુલાઈ માસની શરૂઆતમાં વાવેતરના પ્રાપ્ત આંકડાઓ જોઈએ તો જિલ્લાભરમાં પિયત અને બિનપિયત મળી કુલ 59,525 હેક્ટરમાં કપાસ, 24,654 હેક્ટરમાં તુવેર, 4800 હેક્ટરમાં સોયાબીન અને બિનપિયત મળી 2563 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે. ઉપરાંત શેરડી, જુવાર, બાજરી, મકાઈ અને મગ, મઠ,
અડદ સહિતના કઠોળ પાકોનું વાવેતર પણ શરૂ થઈ ચૂક્યું છે. અત્યાર સુધી કુલ 1,54,370 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે જિલ્લાની સરેરાશ 2,00,000 હેક્ટરમાં વાવેતર સામે 75% થાય છે. અને હાલ સુધી જિલ્લામાં મોસમનો 30% વરસાદ પણ વરસી ગયો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ડુંગરી વિસ્તારમાં આવેલ રેહાન ફ્લેટ્સની કોમર્શિયલ વિભાગની 4 દુકાનો સીલ કરાઈ. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરના ડુંગરી વિસ્તારમાં આવેલ રેહાન ફ્લેટ્સના વપરાશકર્તાઓને ફાયર સેફટી બાબતે નોટિસ ફટકારાઈ હતી, જે બાદ પણ કોઈ પણ જાતની તકેદારી નહીં રાખવામાં આવતા ગત રોજ સાંજના સમયે રિજનલ ફાયર ઓફિસર તેમજ ચીફ ઓફિસરની સૂચનાથી રેહાન ફ્લેટ્સના કોમર્શિયલ ભાગોની 4 દુકાનોને સીલ કરવામાં આવી હતી. ભરૂચ શહેર ખાતે આવેલ ડુંગરી વિસ્તારમાં રેહાન ફ્લેટ્સ એપાર્ટમેન્ટમાં અગાઉ ફાયર સેફટી માટે નોટિસ આપી હતી, તેમ છતાં તેઓના વપરાશકર્તા તેમજ વહીવટદારો દ્વારા કોઈ ગંભીરતા ન દાખવી હતી, જેને પગલે નામદાર હાઈકોર્ટના હુકમ તેમજ રિજનલ ફાયર ઓફિસરશ્રીના હુકમથી તેમજ ચીફ ઓફિસર સાહેબના હુકમથી આજ રોજ તેમાં રહેલ કોમર્શિયલ પાર્ટની 4 દુકાનોને સીલ કરેલ છે. અંકલેશ્વર પાલિકાના પૂર્વ પ્રમુખના વોર્ડમાં ઉભરાતી ગટર લાઇનને પગલે સ્થાનિકો નર્ક જેવી સ્થિતિમાં જીવન વિતાવવા મજબૂર બન્યા છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલ તાળ ફળિયામાં ઉભરાતી ગટર લાઇનને પગલે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. આ અંગે રોજે રોજ સ્થાનિકો કચેરીમાં રજૂઆત કરવા માટે ચક્કર લગાવી રહ્યા છે, પરંતુ યોગ્ય નિરાકરણને બદલે બોર્ડ ઉપર કામ લઈ લીધું છે, ટૂંક સમયમાં થઈ જશે કહી સ્થાનિકોને વાયદારૂપી આશ્વાસન આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યારે પાલિકા સફાઈ વિભાગના કર્મચારીઓ ગટરમાં સળિયા મારીને જતા રહેતા હોવાના આક્ષેપ પણ કરાયા હતા, ત્યારે ધાર્મિક સ્થળે જવા માટે આ ગટર લાઇનના દૂષિત પાણીમાંથી જવું પડતું હોય છે, તેવામાં યુદ્ધના ધોરણે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે. અમારે અહીંયા બહુ જ ગટર ઉભરાય છે ને રોજની મારામારી પણ થાય છે, તો હવે તમારે એના માટે શું કરવાનું એ તમે કરો. આજે બી અમે જઈને આવ્યા, સવારે બી જઈને આવ્યા, કાલે બી જઈને આવ્યા, રોજ જ જાય છે પાણીની ટાંકી પર જાય, ત્યાં અહીંયા જાય છે, પણ તો બી એ લોકો આવીને ખાલી આ ઉપર સળિયા મારીને નાહી જાય છે, એનું કોઈ એ રસ્તો કરતા નથી, રોજ જ ઉભરાય છે. હવે તમે કંઈ કરો, હવે તમે અમને કહે છે કે પાસ થઈ છે, બોર્ડ પર લઈ લીધી છે, પણ લઈ લીધી છે ત્યાં સુધી તો આનું કંઈ નિવેરણ કરો કેની કે આ કેટલું ગોજું છે કેની કે. આજે તમે જોઈ શકો છો કે આ તાળપુરિયા વિસ્તારની અંદર આ ગટરની ગટર ભરાઈ ગઈ છે અને 2 વર્ષથી આ લાઇન ખરાબ થઈ ગઈ છે. હવે નગરપાલિકામાં જઈને અમે રજૂઆત કરી છે તો એમણે એવું કહે છે કે આ કામ થશે 1 મહિનો 2 મહિનો 3 મહિનો, પરંતુ 2 વર્ષથી લાઇન ખરાબ થઈ ગઈ છે અને એને આ લાઇનને નવી લાઇન નાખવી પડે એવી લાઇન છે, લાઈન આખી બેસી ગઈ છે. હવે આમાંથી રોજ જ મસ્જિદની બહાર ગટરનું ખરાબ પાણી ઉભરાય છે. ઓકે, એના સમસ્યાના ભાગરૂપે હું અમારા નગરસેવક જે અહીંયા જોવા આવતા નથી તેમને હું વિનંતી કરીશ કે જે વધારાનું ફંડ હોય છે, જે પ્રમુખ ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબ પાસે 10-15-20 લાખ રૂપિયા ફંડ હોય, એમાંથી તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે અહીંયા ગટર લાઇન નાખી આપે. અંકલેશ્વર તાલુકાના ઇન્ડિયા ગઠબંધનના કાર્યાલય ખાતે એક બેઠક મળી હતી, જેમાં માર્ગ અને અન્ય પ્રાથમિક સુવિધાઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી. લોકસભાની ચૂંટણી સમયે અંકલેશ્વર શહેરના ચૌટા નાકા વિસ્તારમાં અંકલેશ્વર તાલુકા ઇન્ડિયા ગઠબંધનના કાર્યાલય લોકોમાં પણ પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું, જે કાર્યાલય ખાતે આજરોજ ધારાસભ્ય ચૈત્ર વસાવાની અધ્યક્ષતામાં બેઠક મળી, જેમાં પિરામણ રોડની બિસ્માર હાલત, વીજ કંપનીના વીજ ધંધ્યા, જીઆઈડીસીમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી અને રોજગારી મેળવનાર કેટલાક યુવાનોને 12 કલાક સુધી કામગીરી કરાવી તેઓનું શોષણ કરી યોગ્ય પગાર કે સેફટી આપવામાં આવતી નથી, સાથે જ નગરપાલિકા તાલુકા પંચાયતમાં મોટે પાયે આવતું બજેટ અને સીએસઆર ફંડ આવતું હોવા છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, ગટર રોડ રસ્તા સહિતના પ્રશ્નો ભરેલા છે, જેને આવનાર સમયમાં ઉજાગર કરવા સાથે સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને જો રજૂઆતને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે અંકલેશ્વર તાલુકા ઇન્ડિયા ગઠબંધનના કાર્યાલય પર અમે સૌ ઉપસ્થિત થયા છે અને તમામ આગેવાનો તમામ લોકો અહીંયા પોતપોતાના અલગ અલગ રજૂઆતો લઈને અમારી સમક્ષ આવ્યા છે. એમાં સૌ પ્રથમ પિરામણથી જે રસ્તો જાય છે એની જે બિસ્માર હાલત છે એની રજૂઆત અમારી સમક્ષ આવી છે. ભરૂચ જિલ્લા અંકલેશ્વર તાલુકાના તમામ રસ્તાઓ જે આજે ખખડધજ હાલતમાં થઈ ગયા છે એ બાબતની એક ગંભીર સમસ્યા છે. સાથે સાથે જીઈબીના જે ધાંધિયા છે એ ધાંધિયાઓને લઈને પણ ઘણી રજૂઆતો અમારી સમક્ષ આવ્યા છે. ઘણા યુવાનો એમની રજૂઆત છે કે આટલી મોટી જીઆઈડીસી હોવા છતાં સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી નથી મળતી, થોડા ઘણા યુવાનોને રોજગારીમાં લે છે ત્યારે 12 કલાક એમને કામ કરાવીને શોષણ કરવામાં આવે છે અને યોગ્ય પગાર યોગ્ય સેફટી પણ આપવામાં નથી આવતી. ત્યારે આવનાર દિવસોમાં આટલા મોટા પ્રમાણમાં નગરપાલિકામાં બજેટ આવે છે,
ગ્રામ પંચાયતોમાં બજેટ આવે છે, અહીંની કંપનીઓ ઓએનજીસી દ્વારા સીએસઆર ફંડ આપવામાં આવે છે, છતાંય રસ્તા, વીજળી, પાણી, ગટર, દરેક પ્રકારની સમસ્યાઓ અંકલેશ્વર તાલુકામાં આજે વધી રહી છે, ત્યારે આવનાર દિવસોમાં અમે તમામ આગેવાનો સાથે મળીને આ સમસ્યાને ઉજાગર કરીશું. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ વુમન દ્વારા જીતાલી ગ્રામની પ્રાથમિક શાળા ખાતે નોટબુક વિતરણ કરાયું. ભરૂચ જિલ્લામાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ વુમન દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેના ભાગરૂપે કેનુર ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને કોહિનુર કલર્સ પ્રાઇવેટ લિમિટેડના સીએસઆર એક્ટિવિટી ફંડમાંથી લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ વુમન દ્વારા અંકલેશ્વરના જીતાલી ગામની પ્રાથમિક શાળા ખાતે 2200 જેટલી નોટબુક બાળકોને વિતરણ કરવામાં આવી. કાર્યક્રમમાં પ્રમુખ લાયન રાજેશ દુધાત, લાયન મનીષા દુધાત તેમજ દાતાઓ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામમાં આવેલ સદી વિતાવેલી પ્રાથમિક શાળા જર્જરિત બનતા ગામના નાગરિકો નવી શાળા બને તે માટે ઝઝૂમી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં અનેક સરકારી પ્રાથમિક શાળાઓના મકાનો જર્જરિત હોવાની માહિતી સાંપડી છે, ત્યારે અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામમાં આવેલ પ્રાથમિક શાળાની સ્થાપના તારીખ 21 મે 1906 કરવામાં આવી હતી. આ શાળા હાલમાં અત્યંત જર્જરિત બની છે. 118 વર્ષ જૂની આ શાળાને લઈ ગામના જાગૃત નાગરિકો હાલમાં પણ પોતાની લાગણી સમજી શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ જાતના પગલાં નહીં લેવામાં આવતા શિક્ષિત જાગૃત નાગરિકો શાળાનું નવું મકાન બને તે માટે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પોતાની વેદના ઠાલવી રહ્યા છે, ત્યારે ગામડાઓનો દેશની ઓળખ જળવાઈ રહે તે માટે સરકારે પણ વર્ષો જૂની શાળા કે ઐતિહાસિક સ્થળોની જાળવણી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ભરૂચના અંકલેશ્વર તાલુકાના સિસોદરા ગામે 125 વીંગાના તળાવની સુજલામ સુફલામ જળ યોજના અંતર્ગત કાયાકલ્પ કરવામાં આવી છે, જેનો ગ્રામજનોએ બહોળો લાભ લીધો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, હાંસોડ, ઝઘડિયા, વાલિયા સહિત અન્ય તાલુકાઓના વિવિધ ગામોમાં સુજલામ સુફલામ અભિયાન 2018 થી જનભાગીદારીથી હાથ ધરાયું છે, જેમાં અંકલેશ્વરના સિસોદરા ગામમાં આવેલ 125 વીંગાના તળાવને ઊંડું કરવા સાથે વનીકરણ અને નવીનીકરણ કરાયું છે, જેથી પંચાયતને રૂપિયા 10 લાખની વાર્ષિક આવક પણ ઊભી થઈ છે. સિસોદરા ગામના સરપંચ સહિત સભ્યો પણ ગામના આ તળાવના નવીનીકરણથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સિસોદરાના તળાવનો સુજલામ સુફલામ યોજના હેઠળ થયેલ વિકાસથી ગામ તેમજ આસપાસની જમીનના જળસ્તર ઉપર આવ્યા છે, તેમજ પાણીની જરૂરિયાત હોય ત્યાં ડાંગરના પાક માટે તળાવમાંથી પાણી પણ ઉપયોગમાં લઈ શકાય છે. ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાઓનો પણ અનેક ગામોમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલ કામથી ગ્રામ્ય સમૃદ્ધિમાં વધારો થતાં ગ્રામજનો જીવન ધોરણમાં પણ સુધારો થયો છે, ત્યારે ખરા અર્થમાં સુજલામ સુફલામ યોજના ફળ ગ્રામજનો સુધી પહોંચી રહ્યા હોય તેમ કહી શકાય. ભરૂચ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા અમારી પ્રાથમિક શાળામાં ડ્રેઇન નું પાણી જમીનમાં ઉતારવાનું અને 2 બિલ્ડિંગ થઈને લગભગ 1.5 લાખ જેવો ખર્ચ થયેલ છે. આ રેઇન વોટર જમીનમાં ઉતારવાથી પાણીનો લેવલ ઉપર આવશે, જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદો થશે. વાલિયાની UPL યુનિવર્સિટી અને CSIR IICT દ્વારા ઉદ્યોગો સાથે વિશેષ વાર્તાલાપનું આયોજન કરાયું. UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી હૈદરાબાદ સાથે સંયુક્ત રીતે ઉદ્યોગો દ્વારા સામનો કરવામાં આવતા ચોક્કસ પડકારોને સંબોધવા માટે એક વિશિષ્ટ વાર્તાલાપ UPL યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો. આ વાર્તાલાપમાં IICTના ડિરેક્ટર ડોક્ટર શ્રીનિવાસન રેડ્ડી, UPL યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અશોક પંજવાણી, ટ્રસ્ટી ભૂપેન્દ્ર દલવાડી, કિશોર સુરતી, શ્રીકાંત વાઘ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, IICTના પદાધિકારીઓ તથા વૈજ્ઞાનિકો, અધ્યાપકગણ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમમાં IICT હૈદરાબાદ અને CSMCRI ભાવનગરના અલગ અલગ વિષયોના નિષ્ણાંતો એવા 18 વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો, તેમજ 20-25 ઉદ્યોગોના લગભગ 100 જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આજે એક શુભ દિન હૈ કે અંકલેશ્વર મેં UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી और इंडियन इंस्टीट्यूट ऑफ केमिकल टेक्नोलॉजी हैदराबाद जॉइंटली हम लोग मिल के MOU साइन कर रहे हैं और इंडस्ट्री के साथ इंटरेक्शन कर रहे हैं. आप सबको मालूम है कि हमारा फोकस रिसर्च के ऊपर होना चाहिए. भारत में हम लोग खाली 2% रिसर्च के ऊपर खर्चा करते हैं, क्योंकि उसके अगेंस्ट कंट्रीज लाइक चाइना और USA 12% खर्चा करते हैं. उसको रिसर्च को आगे बढ़ाते हुए इंडस्ट्री, यूनिवर्सिटीज एंड रिसर्च जो ऑर्गेनाइजेशन है गवर्नमेंट ऑफ इंडिया की, हम लोग ये ज्वाइंट एफर्ट कर रहे हैं.
ઝઘડિયાના ખર્ચી, સરદારપુરા, ઉંટિયાથી જીઆઈડીસીને જોડતા સીસી રોડ એક સમયે બંધ કરતા તમામ વાહનો ગામમાંથી પસાર થતા ગ્રામજનોએ અકસ્માતની ભીતિ વ્યક્ત કરી છે. ઝઘડિયા તાલુકાના સરદારપુરા, ઉંટિયા, ખર્ચી ગામના જીઆઈડીસીને જોડતો સીસી રોડનું હાલ કામ ચાલુ છે. ઘણી જગ્યા પર સીસી વર્ક થયેલ છે, જ્યારે કેટલીક જગ્યાએ કામગીરી થઈ નથી. જીઆઈડીસીને જોડતા રસ્તા ઉપર સરદારપુરા પાસે એક સમયે માર્ગ ખોલી નાખી બંધ કરી દીધો છે, જેને પગલે જીઆઈડીસીમાં આવતા જતા ભારે વાહનો અને તમામ નાના વાહનો ગામમાં થઈને પસાર થાય છે, જેને કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગામમાં શાળાએ જતા વિદ્યાર્થીઓને જાનહાનિ થવાની શક્યતાઓ વચ્ચે ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ માર્ગ પણ બિસ્માર બન્યો છે. ત્યારે ગ્રામજનોને આવતા જતા વાહનોને કારણે ભારે તકલીફ પડે છે. તેવા તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આ માર્ગ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઝઘડિયા જીઆઈડીસીને જોડતો રોડ કોઈ કારણોસર ખોદવામાં આવેલો છે, કોઈ માલિકીનો અંદરમાં થઈને પસાર થતો હશે અને કોઈ કારણસર ખોદવા તેનાથી અને જીઆઈડીસીના જે વાહનો છે તે ગામમાં થઈને જાય છે અને જે સ્કૂલના છોકરાઓ છે, ગોળિયાગઢના છોકરાઓ છે, એ ગામમાં થઈને રમતા હોય છે ત્યારે અકસ્માત કરનો ભોગ બને એ કારણોસર આ રસ્તો અમે બંધ કરવા માગીએ છીએ. તો એ બધી અમે રજૂઆત પણ કરી છે. ખર્ચીથી જીઆઈડીસીમાં જતો જે રસ્તો છે કારણોસર માલિકે બંધ કર્યો છે અને આ બધા વાહનો, ભારદારી બધા વાહનો સરદારપુરા ગામમાં જે રસ્તો છે એ પંચાયતનો રસ્તો છે, એ સત્વરે અમે બંધ કરવાના છે અને એ રોડ ખોદીને અમે ટોટલી વાહનો બંધ કરવાના છે. આ વાહનો જવાથી અમારા ગામની અંદર જે છોકરા રમતા હતા એ છોકરાના રમવાનું બંધ થઈ ગયું, પ્લસ આ બધા રોડ, આખો અમારો રોડ ખોદાઈ ગયો છે, એની જવાબદારી કોણ લે? અને મારી અરજ છે કે ખર્ચીથી ઝઘડિયા જીઆઈડીસી જતો રસ્તો કોઈ કારણસર વચ્ચે ખેડૂતે બંધ કરેલો છે, જેને લીધે જીઆઈડીસીના તમામ સાધનો ગામમાં થઈને જાય છે. આજે 25 દિવસ થયા અને ગામને હાલાકલી વેઠવી પડે છે. તેથી અમે આ ગામના લોકો આ રસ્તાને ચાલુ થાય અને ગામના વાહનો, ગામમાં જતા વાહનો બંધ થાય એવી અપેક્ષા રાખીએ. અમે આ રોડને લગતા અધિકારી તેમજ રાજકારીઓ સત્તા પરને પણ આ જાણ કરી છે, લેખિતમાં પણ આપ્યું છે, મૌખિક રીતે પણ જાણી ચડી, પણ આ વાતનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને 8/7/24 દિવસે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપેલું છે. હવે જો કોઈ ન સાંભળે તો અમે આજથી આ રસ્તો બંધ કરવાના છીએ. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ભરૂચની ટીમે છેલ્લા એક વર્ષથી અપહરણ થયેલ બાળાને બાળક સાથે શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ભરૂચના PI NR ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવાના પેટ્રોલિંગમાં હાથી દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના ઇપીકો કલમ 363 મુજબના ગુનામાં છેલ્લા એક વર્ષથી વધુથી સમયે અપહરણ થયેલ 14 ઉંમરની બાળા ભરૂચ ખાતે આવી છે અને હાલ શાંતિનગરમાં હાજર છે. જે બાતમીના આધારે AHT યુનિટની ટીમે વોચ ગોઠવી હતી અને ભોગ બનનાર બાળા એક નાના બાળક સાથે મળી હતી, જેની પૂછપરછ કરતા તેને મધ્યપ્રદેશના નાની ધામણી ગામનો આરોપી દિલીપભાઈ કૌશિકભાઈ ભામોર એક વર્ષ પહેલા બગાડીને તેના વતન લઈ જઈ ઘરમાં પૂરી રાખતો હતો તેવું જાણવા મળ્યું હતું. પોલીસે ભોગ બનનાર બાળા અને બાળકીને સી ડિવિઝન પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે. જનશિક્ષણ સંસ્થાન ભરૂચની 35મી બોર્ડ મીટિંગ મળી. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આગામી 3 માટે પુનઃ નિયુક્ત થયેલ સમિતિની પ્રથમ અને સળંગ 35મી બેઠક ફિરદોશબેન મંસૂરીના અધ્યક્ષપદે મળી હતી, જેમાં ગાંધીનગર RDSDના આસિસ્ટન્ટ ડિરેક્ટર રામકુમાર અને નિયામક અને સભ્ય સચિવ ઝૈનુલ સૈયદ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભરૂચના કંઠારિયા ગામના જાકરિયા મસ્જિદ પાસે ખાડકુવા માટે ખોદવામાં આવેલ ખાડામાં પડી ગયેલ બકરીના બચ્ચાનું લશ્કરોએ રેસ્ક્યુ કર્યું. આજ રોજ સવારના અરસામાં ભરૂચના કંઠારિયા ગામના જાકરિયા મસ્જિદ પાસે ખાડકુવા માટે ખોદવામાં આવેલ ખાડામાં એક બકરીનું બચ્ચું પડી ગયું હતું, જેને જોતા જ સ્થાનિકોએ ભરૂચ પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સહી સલામત રીતે બકરીના બચ્ચાને બહાર કાઢી તેને મુક્ત કર્યું હતું. આ રેસ્ક્યુ ઓપરેશન જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ દ્વારા લગ્નગીત સ્પર્ધા યોજાઈ. ભરૂચના આંબેડકર હોલ ખાતે સાંસ્કૃતિક સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ દ્વારા લગ્નગીત સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે દીપક ઉપાધ્યાયે સેવાઓ આપી. આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જ્યોતિબેન પટેલ તેમજ સભ્યબહેનો ઉપસ્થિત રહી.
ભરૂચ સક્રિય પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભામાં સર્વાનુમતે 2 વર્ષ માટે પ્રમુખ તરીકે દિનેશ અડવાણીની નિમણૂક કરવામાં આવી. ભરૂચ જિલ્લા માહિતી કચેરીના હોલ ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આજે તેને 10 વર્ષ પૂર્ણ થઈ 11મા વર્ષમાં પ્રવેશ થતાં વાર્ષિક સામાન્ય સભા મળી, જેમાં વિવિધ એજન્ડા ઉપર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી. તારીખ 31 જાન્યુઆરી 2024 રોજ ખાસ મળેલી સાધારણ સભાના તમામ ઠરાવોને વંચાણે લઈ બહાલી આપવામાં આવી. સાથોસાથ કારોબારી બેઠકોમાં લેવાયેલા તમામ ઠરાવને પણ વાંચને લઈ તેને પણ સર્વાનુમતે બહાલી આપવામાં આવી. સભામાં વાર્ષિક હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા. સાથોસાથ હાજર સભ્યોના સૂચનોને પણ ધ્યાનમાં લઈ તેની નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ આગામી વર્ષ 2024-25 અને 25-26 માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે દિનેશ અડવાણીના નામનો પ્રસ્તાવ મુનિર પઠાણ દ્વારા મૂકવામાં આવ્યો અને જીતુભાઈ રાણાએ ટેકો જાહેર કર્યો હતો. આ અંગે હાજર તમામ સભ્યોએ દિનેશ અડવાણીના નામ ઉપર સર્વાનુમતે ઠરાવ પસાર કરી તેઓને સંસ્થાના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા. આ વાર્ષિક સાધારણ સભામાં સભ્યો દ્વારા કેક કાપીને સંઘના સ્થાપના દિનની ઉજવણી પણ કરવામાં આવી. સભાના અંતે રાષ્ટ્રગીત ગાઈ આ સામાન્ય સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. હાંસોટના ઇલાવ ગામના 15 કાવડયાત્રીઓ રામેશ્વરમ જ્યોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયા હતા, જેઓ 30 દિવસમાં 1,850 કિલોમીટરનું અંતર કાપશે. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાંથી કાવડયાત્રીઓ રામેશ્વરમ જ્યોતિર્લિંગની કાવડયાત્રાએ જવા માટે રવાના થતા હતા. ઘોડાશંભુને રીઝવવા માટે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડયાત્રાનું અનેરું મહત્વ છે, ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ તમિલનાડુમાં આવેલ રામેશ્વરમ જ્યોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા હતા. આજ રોજ ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, વેરાઈ માતાના મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગાંધીના ગુજરાતમાં અને દાદાના રાજમાં દારૂના દરબારો પર હપ્તાની પૂનમ ભરતી પોલીસના 35 વિડીયો ધારાસભ્ય ચેતર વસાવાએ કર્યા જારી. ઉચ્ચ પોલીસ અધિકારી અને ભાજપના કમલમ સુધી હપ્તા જતા હોય તો જ આટલા મોટા પ્રમાણમાં ભરૂચમાં દારૂના ઠેકા ચાલે, ચેતર વસાવાના આક્ષેપ. સરકાર અને પોલીસ તંત્ર જો આ ઠેકા અને હપ્તાખોરી કરનાર પર કાર્યવાહી નહીં કરે તો 7 દિવસ બાદ જનતા રેડની ચીમકી. બોગસ કચેરી બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્સિંગ કોલેજના આડમાં ચાલતી કોલેજો સામે હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો. ઇન્ડિયા ગઠબંધનના કાર્યાલય ખાતે 80થી વધુ નર્સિંગની વિદ્યાર્થીનીઓ જઈ ચૈતર વસાવાને રજૂઆત કરી. આવનાર દિવસોમાં આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ચાવ કરનાર સંચાલકોનું મસ્ત મોટું કૌભાંડ ખુલ્લું પાડવામાં આવશે, જણાવ્યું ચૈતર વસાવાએ. હાંસોટના આસ્થા ગામે કોલસા કાંડ. ગેરકાયદેસર સ્ટોર, 36,000 મેટ્રિક ટન કોલસો અને મશીનરી સીઝ કરાઈ. મામલતદારના દરોડામાં અનઅધિકૃત સ્ટોરેજ કરેલ 1,000 ટન કોલસો, હાઇવા અને હિટાચી મશીનો મળી આવ્યા. તંત્રએ ₹27,36,00,000 નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ ભૂસ્તર વિભાગને સોંપી. અંકલેશ્વર પંથકમાં તાજેતરમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં વધારો. ટામેટા, ભીંડા સહિતના શાકભાજીના ભાવ 100 ને પાર. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી મોસમના 30% વરસાદ વચ્ચે 35% વાવણી. પહેલા રાઉન્ડમાં ખરીફ પાકોનું અંદાજિત 1.54 લાખ હેક્ટરમાં નોંધપાત્ર વાવેતર. જિલ્લામાં 59,525 હેક્ટરમાં કપાસ, 24,645 તુવેર તથા 4,800 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.